નારાયણ. થોડી વાર તાળી પાડ્યા વગર સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. કલાવતી તાળી પાડ્યા વગર આવો. બે મિનિટ તાળી ના પાડશો, તાળી કોઈ ના પાડશો, મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી આંખો બંધ કરી મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી આવો. હૃદયથી મહારાજને પુકારીએ, પ્રભુ અમારા હૃદયમાં, અમારા ઘરમાં, અમારા મંદિરમાં પધારો. નારાયણ, સ્વામી 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 નારાયણ. આટલા બધા ભક્તો બેઠા, આપણો અવાજ ભગવાનના કાન સુધી પહોંચવો જોઈએ. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. આવો ભક્તો, એક નાના કીર્તન દ્વારા ભગવાનની મૂર્તિને હૃદયમાં પધરાવીએ. વાલા છો ઘન શ્યામ અમોને બહુ વાલા, પ્યારા છો ઘન શ્યામ અમોને બહુ પ્યારા, વાલા છો ઘન શ્યામ
सदा
સરસ રાગ છે, તમે જો ગાશો ને તો આ રાગની એટલી મીઠાશ છે, કોઈ માણસને બીપી વધી ગયું હોય ને આ રાગ સાંભળે ને તો પણ બીપી માફમાં થઈ જાય એવો રાગ છે. એટલે આપણે શરૂઆતમાં લીધો, જમેલું પચી જશે, ગાજો બધા. પ્યારા છો ઘને શ્યામ મોને બહુ પ્યારા, પ્યારા છો ઘને શ્યામ અમોને બહુ પ્યારા, બતાવો જોઈએ છો ઘનશ્યામ અમોને બહુ વાલા. વાહ, તાળી પાડો સરસ. હા, તાળીનો અવાજ આવે છે. હા, નાચવાનું છે, કૂદવાનું છે, ખબર છે ને. ના 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 બાલોડા અમે, ના 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 બાલોડા અમે, નાની બુદ્ધિ અમારી, નાની બુદ્ધિ અમારી, માંગીએ એવું માત્ર તમારી, માંગીએ માત્ર તમારી, માંગીએ માત્ર તમારે, માંગીએ માત્ર તમારી, મૂર્તે થાય પ્યારે અમોને વાલા છો ઘનશ્યા અમોને બહુ વાલા, વાલા છો ઘનશ્યામ અમોને બહુ વાલા, પ્યારા છો ઘનશ્યામ અમોને બહુ પ્યારા, પ્યારા છો ઘનશ્યામ અમોને બહુ પ્યારા, વાલા છો ઘનશ્યામ અમોને બહુ વાલા. પ્યારા છો ઘનશ્યામ અમોને બહુ પ્યારા, અમોને બહુ વાલા, અમોને બહુ વાલા, અમોને બહુ પ્યારા, અમોને બહુ પ્યારા.
नमामि नारायणमेकदेवं श्रीस्वामिनारायणमेकमन्त्रम् श्रीस्वामिनारायणमेकतन्त्रम् श्रीस्वामिनारायणमानमामि ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरे कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बोलो कृष्ण कन्हैया लाल के जय श्री रामचंद्र भगवान के आओ भक्तो आजना जन्माष्टमीना पवित्र पर्वे महाराजना चरणों में वंदन करी आ दिव्य कथानो आपने प्रारंभ करिए। बे दिवस पहलानी कथा में पण आपने श्रवण कर्यु वर्षो वर्ष भगवानना प्रागट्यनो उत्सव उजवो एटला माटे ए बाने आपने याद रहे के भगवान ने जेम मंदिर में प्रगट करिए छे भगवान ने जेम मंदिर ना सिंहासन में पधरावीने प्रगट करिए छे एवी रीते एक दिवस तमारे अने अमारे आपणा मन मंदिर में आपणा हृदय मंदिर में भगवान ने पधरावाना छे। सर्वोपरि भगवान श्रीहरि पोताना हाथे छ मंदिरों पधरावे छये छ मंदिरमां श्रीजी महाराजे राधा कृष्णदेव गोपीनाथजी महाराज रणछोड़ त्रिकमरायजी महाराज छये छ मंदिरमां श्रीजी महाराजे पोताना हाथे राधा कृष्णदेव ने पधरावा छे। वाला भक्तो आजे कृष्ण प्रभुनो जन्मदिवस छे खूब ताळियोथी वधावीए। अने बधा भगवाननी विशेषता छे कोई पण जग्याए तमे चित्रमां फोटामां पेइंटिंगमां भगवान रामने जोशो ने ए सीधा ऊभा होय ने तो सारा लागे। अने कोई पण जग्याए कन्हैयो जो आडो ऊभो होय ने थोड़ो थोड़ो वांको होय ने तो ज शोभे। ए रामनी जेम एकदम सीधो ऊभो रहीने जो जमणाथी आशीर्वाद आपतो होय केवो लागे कन्हैयो? एम लागे बीमार थयो एवुं लागे ने। समझवा जेवू तत्व छे कृष्ण तत्व। कृष्णनो अर्थ थाय खेचनारू तत्व। कृष्णनो अर्थ थाय भक्तना हृदयमां पड़ेलू अज्ञान भक्तना हृदयमां पड़ेलू अभिमान एने खेचनारू तत्व। कंसना अभिमान ने एने हर्यु गोपियोना अज्ञान ने एने हर्यु। कृष्ण एटले एवुं विरोधाभासी तत्व। तमे विचारो ए व्रजमां वृंदावनमां गायो चरावा माटे पण जई शके अने ए ज कृष्ण समय आवे महाभारतना कुरुक्षेत्रना मैदानमां युद्धनी मध्यभूमिमां शंख नाद पण करी शके। एने मोरली वगाडता पण आवडे एने शंख फूंकता पण आवडे। बोलो
કેટલા વિરોધાભાસ કૃષ્ણ તત્વમાં પડ્યા છે. શા માટે? વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, ભગવાન પોતાના ભક્તને લાડ લડાવવાને માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. જે ભાગવતજીના મર્મગ્ન સંતો છે, વલ્લભાચાર્ય પ્રભુજી છે, વૈષ્ણવ પરંપરા છે, એમાં બહુ સુંદર એક રૂપક છે. આ શાસ્ત્ર એ ભગવાનની મૂર્તિ છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજ એમ કહે, આ શિક્ષાપત્રી અમારું વાંગમય સ્વરૂપ છે. વડોદરામાં મંદિર બન્યું, ઉમરેઠમાં મંદિર બન્યું. હરિભક્તો મહારાજ પાસે મંદિર માટે પ્રાર્થના કરવા ગયા, શ્રીજી મહારાજે પત્ર લખીને આપ્યો, આ શિક્ષાપત્રીને તમે પધરાવજો, એની આરતી કરજો, એની પૂજા કરજો, એ જ અમારી મૂર્તિ છે. મહિનાઓ સુધી, વર્ષો સુધી શિક્ષાપત્રીને મંદિરમાં પધરાવી પૂજા આરતી થઈ. એની શાસ્ત્ર એ ભગવાનનું હાલતું ચાલતું સ્વરૂપ છે. શાસ્ત્ર નોવેલ નહીં, હા, આજની નોવેલની તો વાત જ ના થાય. એમાં હેરી પોટર તો ખબર નહીં ક્યાંથી આવ્યું છે, લોર્ડ્સ ઓફ રિંગ ક્યાંથી આવ્યું ખબર જ નથી. બોલો, છોકરાઓ કલ્પનામાં જ જતા રહ્યા. કલ્પનાની બુકો વાંચી વાંચીને રામાયણને કલ્પના કરી, ભાગવતને કલ્પના કરી. અરે તમારું કમ ભાગ્ય કે તમને ખબર નથી, આ પૃથ્વી ઉપર એવા એવા તત્વો થયા છે, તમે જેને કલ્પના માનો છો ને, એ બધી કલ્પનાઓ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી ઉપર પ્રત્યક્ષ કરી છે કલ્પનાઓ. પણ માણસને મહાન બનવા માટે પરમાત્માનો આશ્રય, પરમાત્માની આજ્ઞા, આ બે વસ્તુ જીવનમાં ઉતારવી જરૂરી છે. આજ્ઞાને ઉપાસનાની સિદ્ધિ વિના કેમ ભગવાન સુધી પહોંચી શકે? વલ્લભાચાર્ય પ્રભુજીએ એક ભાવના કરી, શ્રીમદ ભાગવત ભગવાનનું સ્વરૂપ છે, એના 12 સ્કંધ છે, એટલે 12 અધ્યાયો છે. 12 ચેપ્ટરમાં પહેલું ચેપ્ટર પ્રથમ સ્કંદ ભગવાનના ચરણ છે. અલગ અલગ સ્કંદ ભગવાનના અલગ અલગ અંગ સાથે સરખાવવામાં આવ્યા. શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે. શિક્ષાપત્રી જે વાંચતા હોય એને ખબર છે, શ્રીજી મહારાજે આજ્ઞા કરી, અમારા અતિશય પ્રિય જે ગ્રંથો છે એમાં શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતમાં પણ અતિશય પ્રિય જે ગ્રંથ છે એમાં 5મ સ્કંદ અને 10મ સ્કંદ. 5મ સ્કંદને મહારાજે કયું શાસ્ત્ર કહ્યું? યોગશાસ્ત્ર. 5મ સ્કંદ અમારું યોગશાસ્ત્ર છે અને 10મ સ્કંદ અમારું, તાળીઓથી વધાવો એટલી ખબર છે ખરી. અરે ઘણાને તો 10મ સ્કંદ બોલતા ન આવડે, એટલે પછી ઉપર આવે સ્વામી પાસે, સ્વામી આજે તમે આ દુશ્મન સ્કંદની શું વાત કરી? કયો સ્કંદ? કયો કયો બોલો. પીઝા અને પાસ્તા ખાઈ ખાઈને માણસની બુદ્ધિ પણ નથી લાગતું તમને એવું કઈ? આ કથા આપણા જીવનની વ્યથા ટાળે એવી છે, પણ સમજીએ તો. 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે. મહારાજ એમ કહે છે, 10મ સ્કંદ અમે ભક્તિ શાસ્ત્ર માનીએ છીએ. ભક્તિનો પ્રારંભ ત્યાંથી થયો. ભાગવતજીના 10મ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની મનોહર લીલાઓ છે, એમનું પ્રાગટ્ય છે. ભાગવતના મર્મગ્ન સંતો એમ કહે છે, 9 સ્કંદની કથા સાંભળીને માણસના હૃદયમાં 9 ભક્તિ પ્રગટ થાય, એ 9 પ્રકારની ભક્તિ માણસના હૃદયમાં ખીલે, ત્યાર પછી જ કૃષ્ણ કથા સાંભળવાની લાયકાત મળે. કૃષ્ણને આજે જેવું ચિત્રવામાં આવે છે, સાહિત્યકારો જાત જાતનું ભાત ભાતનું લખે છે. બોલો, એક સાહિત્યકારે હમણાં કવિતા લખી કે કૃષ્ણને બટર બહુ ભાવે, લો માખણમાં મીઠાશ ને બટરમાં કૃષ્ણને બટર બહુ ભાવે. યશોદા ના પાડે તો એ રેફ્રિજરેટર ખોલી ખોલીને ખાય. અલ્યા ભાઈ, રેફ્રિજરેટર નહોતા ત્યારે.
માખણની મીઠાશ જુદી છે, સમજો છો ને તમે? અને એ તો ખાધું હોય એને ખબર હોય ને, બરાબર? માખણ ને મિશ્રી, કૃષ્ણ તત્વ એટલે મધુર તત્વ, કૃષ્ણ તત્વ એટલે ભક્તિના સ્થાપક તત્વ. આપણા મંદિરોમાં જેટલા ઉત્સવ આપણે કરીએ છીએ ને, એ રંગોત્સવ હોય, જલજીલણી ઉત્સવ હોય, હોળીનો ઉત્સવ હોય, આ બધા ઉત્સવોની પરંપરા આ પૃથ્વી પર લાવનારા હોય ને તો ભગવાન કૃષ્ણ છે. તાળીઓથી વધાવીએ હા. એટલા માટે કહું છું, કૃષ્ણ કોને કહેવાય? ગોપી સાથે રાસ પણ રમી શકે અને સમય આવે તો કાળી નાગના માથા ઉપર દમન પણ કરી શકે. હા, કૃષ્ણ તત્વને સમજ્યા વિના લોકોએ સ્વીકારી લીધું એવું નથી લાગતું તમને? ગોપી સાથે રાસ શા માટે કર્યો એ ખબર નથી? સમય આવે ત્યારે 16108 રાણીને પરણે, કેટલાને કેટલાને બોલો, 16108, વિચાર તો કરો. અને સમય આવે ત્યારે બધાનો ત્યાગ કરી પૂર્ણપણે સ્વતંત્રપણે દેહ ત્યાગ પણ કરી શકે, યુદ્ધમાં ભાગી પણ શકે, યુદ્ધમાં ભગાડી પણ શકે. હું કહેવા એ માંગુ છું, વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, ભલા થઈને અમારો વાદ ન લેશો, અમારું અનુકરણ ન કરશો, અમે જેમ કહ્યું છે ને એમ કરશો ને એમાં જ તમારું કલ્યાણ છે, એમાં જ તમારું કલ્યાણ છે. ભગવાન કરે એમ આપણે કરવાનું નથી. હા જોજો, એમ કરવા ગયા જેલમાં બેસી ગયા ઘણા બધા, એમ કરવા ગયા બધા જેલમાં બેસી ગયા. ભગવાન કરે એમ કરવાનું નથી, ભગવાન કહે એમ જો કરવામાં આવે ને તો કલ્યાણ થાય, થાય અને થાય. આવો શ્રીમદ ભાગવતની આ સુંદર કથા, એમાં આપણે પ્રવેશ કરીએ. સુખદેવજીના મુખથી પ્રગટ થયેલી અમૃત સમાના મધુર કથા એનો પ્રારંભ થાય છે. મહાન ભાગવત પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રશ્ન પૂછે છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયોઃ રાજ્ઞાં ચોભયવંશ્યાનાં ચરિતં પરમાદ્ભુતં. ચાર ચાર દિવસ અન્ન અને જળનો ત્યાગ કરી ગંગા નદીના કિનારે બેઠેલા, નૈમિષારણ્યની પવિત્ર ભૂમિમાં બેઠેલા રાજર્ષિ પરીક્ષિત હાથ જોડીને પ્રાર્થના કરે છે. ભગવાન સૂર્યવંશ અને ચંદ્રવંશ એના રાજાઓની કથા આપે વિસ્તારીને મને કહી. પ્રભુ, મારા કાન પ્યાસા છે, તરસ્યા છે. ચંદ્રવંશમાં પ્રગટ થયેલા યદુવંશી એવા ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની કથા સાંભળવા માટે મને આપ વિસ્તારપૂર્વક આ કથા સંભળાવો, જે પ્રભુના મને મારી માતાના ગર્ભમાં દર્શન થયા છે, જે પ્રભુએ મારા માતાના ગર્ભમાં મહાન મૃત્યુ થકી રક્ષા કરી છે, મારા વડવાઓ મારા પૂર્વજો એની પણ મહાન રક્ષા કરી છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના દિવ્ય ચરિત્ર આપ મને સંભળાવો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, હે રાજન, ચાર ચાર દિવસથી આપે અન્ન અને જળ નથી લીધું, મારી ઈચ્છા છે અન્ન અને જળ સ્વીકારો, થોડો વિશ્રામ કરી લો, ત્યારબાદ આપણે ભગવાનના મધુર ચરિત્રોની કથા આગળ વધારીએ. ભગવાનની કથામાં આકૃષ્ટ ચિત્ત એવા પરીક્ષિતે હાથ જોડીને પ્રાર્થના કરી. વયમ તુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક લીલયા. કેવી મધુર પ્રાર્થના છે. વયમ તો ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યચ્છૃણ્વતો
રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. હે ભગવાન, પરમાત્માના મધુર ચરિત્ર સાંભળતા સાંભળતા મને તૃપ્તિ જ નથી થતી. યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. ભગવાનના ચરિત્રમાં એક એક શબ્દમાં એટલી બધી મધુરતા, એટલો બધો સ્વાદ ભર્યો છે, એટલો બધો સ્વાદ ભર્યો છે કે આ જગતનો સ્વાદ મને તુચ્છ થયો છે. ભગવાનના ચરિત્ર શાંતિને આપનારા છે. ભગવાનના ચરિત્ર અંતઃકરણને નિર્મળ કરનારા છે. ભગવાનના ચરિત્ર આ સંસારરૂપી જહાજ, સંસારરૂપી સાગર એને તરવા માટે જહાજ સમાન છે. ભગવાનના ચરિત્ર જીવનું આત્યંતિક કલ્યાણ કરનારા છે. આપના મુખેથી પ્રગટ થયેલું આ અમૃત પાન કર્યા પછી હવે મને જળપાન કરવાની ઈચ્છા નથી થતી. વયમ તુ નવિતૃપ્યામ, મને તૃપ્તિ જ નથી થતી. આ ચરિત્ર સંભળાવો. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુમાતિ હે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાનના ચરિત્ર ની તને આટલી બધી પ્યાસ છે, તું ભાગ્યશાળી ને હું પણ ભાગ્યશાળી. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતે હે વક્તારમ પૃચ્છકમ શ્રોત્રિંસ તત્પાદ સલિલમ યથા. ભગવાનના ચરિત્ર સાંભળવાની જિજ્ઞાસા થાય અને પૂછે છે એના માટે, ભગવાનના ચરિત્રનું ગાન કરે છે એના માટે, અને જે કોઈ આ ભગવાનના ચરિત્રનું ભવિષ્યમાં લોયાધામ ન્યૂજર્સીમાં શ્રવણ કરશે એ બધા માટે આ ચરિત્ર આત્યંતિક કલ્યાણ આપનારા છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની પરીક્ષા કરી, પરંતુ ભગવાનના ચરિત્રમાં પૂર્ણ રીતે આકૃષ્ટ ચિત્ત એવા રાજા એને અન્ન અને જળ એની પણ પડી નથી. દૈહિક ભાવ ટળી ગયો છે. શુદ્ધ આત્મા રૂપ બની પરમાત્માની મૂર્તિની પ્યાસ જાગી છે. શાસ્ત્ર એમ કહે છે, એક સમયે જીવે આ જગતના બધા બંધન છોડવા પડશે અને ત્યારે જે ભગવાનની મૂર્તિનું સુખ લઈ શકે છે. આજના લોકોની તો ક્યાં આપણે જાજી વાતો કરવી, વચ્ચે વચ્ચે સમય બગાડવો, પણ ક્યારેક દુઃખ થાય. કથા શ્રવણ શું છે, કથા શ્રવણનો મહિમા શું છે આપણને ખબર નથી. હું ઘણી વાર કથામાં કહું છું, અત્યારે મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ. શ્રાવણનો અર્થ થાય શ્રવણ, એટલે સાંભળવું. ભગવાનની કથા સાંભળવી એને શ્રવણ કહેવાય. અને શ્રવણ ભક્તિનો મહિમા જે મહિનામાં અત્યંત છે એ મહિનાનું નામ શ્રાવણ માસ. વર્ષો પહેલાં મેં જોયેલું, અનુભવેલું, શ્રાવણ મહિનો હોય ને ગામોના ગામ, ઘરોના ઘર ઉમટી પડે કથા સાંભળવા, કથા સાંભળવા માટે. આપણે લોયાધામવાળા અમેરિકામાં ભાગ્યશાળી કહેવાઈએ કે કથાનો મહિમા દેખાય છે અહીંયા. હા, એટલી વાત પાકી. ભગવાનની કથા રોજ સાંભળીએ. ચાર વસ્તુ મેં કહી, ફરીવાર રિપીટ કરું છું, યાદ રાખજો. મનને શાંતિ કથા આપે છે, અંતઃકરણને પવિત્ર ભગવાનની કથા કરે છે, આ સંસારરૂપી સાગર એને પાર કરવાની નૈયા, નાવ, હોડી ભગવાનના ચરિત્ર છે, અને અંતે આત્યંતિક કલ્યાણ આપનાર ભગવાનના ચરિત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની એક એક કથાઓ, લીલાઓ એમાં મધુરતા એટલે ભરી છે. શ્રીજી મહારાજે કાર્યાણીનું વચનામૃત પાંચમું એમાં કહ્યું, ભક્તને લાડ લડાવવાને માટે ભગવાન પ્રગટ થાય છે. એમણે ગોપીઓનો પ્રેમ જોયો, એની સાથે વિહાર કર્યો. કંસનો ક્રોધ જોયો, એનો સંહાર કર્યો. જોયું તમે બેટમેનનું કામ શું, બોલ જે બાજુ થયા એ બાજુથી
એને ફટકારવાનો પછી, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ જે કાર્ય કર્યું છે ને એને આપણે થોડું સમજવા માટે પ્રયત્ન કરીએ. આજના લોકો ઘણીવાર નથી સમજી શકતા, ઘણીવાર એને ગમે તે રીતે ચિતરતા હોય છે, પણ વાલા ભક્તો એ સમજવા જેવું તત્વ છે, સમજવા જેવું ભક્તિનું સ્થાપક તત્વ છે. શ્રીજી મહારાજને સૌથી વધારે રીત ગમી, એ પરંપરા ગમી, એટલે આપણા સંપ્રદાયમાં, આપણા શ્રીજી મહારાજના સંપ્રદાયની અંદર બધી પરંપરાઓ એ વૈષ્ણવી પરંપરાઓ ઉતરી આવી. પરીક્ષિત પરીક્ષામાં પાસ થયા છે. સુખદેવજી મહારાજ અત્યંત પ્રસન્ન થયા છે. હે રાજન, ભગવાનના ચરિત્ર તો તારું અને મારું, સાંભળનાર સૌ કોઈનું કલ્યાણ કરે એવા છે. માટે રાજન સાંભળો, તમને ભૂખ લાગી છે, પ્યાસ જગી હે, ભગવાન કે મધુર ચરિત્ર સુનને કી, તમ સુનાયેંગે. ભગવાન કા દિયા હુઆ યહ જીવન, ઇસીલીએ તો હે કિસીને બહોત અચ્છા ભજન લિખા હૈ, કિતના બઢિયા. અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે, અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે. ભગવાનનું આપેલું જીવન અણમોલ છે. અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે, અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે. તેરા જીવન યું હી ગવા રહા હે. મનુષ્યનું અમૂલ્ય જીવન કહેવાય છે. ભગવાને પેલો ભરવાડ હતો, રોડ પર જતો હતો, એના પર કૃપા કરી, એને ચિંતામણી મળી. પણ ભરવાડને ચિંતામણી મળી, એને કર્યું શું? સારો પથ્થર જાણી બકરાની ડોકે બાંધ્યો. તમને નથી લાગતું? આપણને ચિંતામણી કરતા અમૂલ્ય ભગવાને મનુષ્યનો દેહ આપ્યો, આને આપણે ક્યાં બાંધ્યો છે? આ જગતના બકરાની ડોકે જ બાંધ્યો છે, બીજું કઈ? ગુરુજીએ હેમગોપાલની જાડીના કઠિયારાની વાત કરી હતી. એને 52 ચંદનનું લાકડું મળ્યું, પણ શું કર્યું? એને સળગાવી દીધું. લાકડું સળગતું હતું, કોઈ સાહુકારને સુગંધ આવી, આવું ચંદન ક્યાં સળગે છે? તપાસ કરી, માગ્યા એટલા પૈસા આપી, એ થોડો ઘણો ટુકડો બચ્યો હતો ને એટલું ચંદન પણ એને ખરીદી લીધું, લઈ લીધું. આપણે બધા પેલા અજ્ઞાની કાઠિયારા જેવા છીએ,
બાવના ચંદન જેવું ભગવાને મનુષ્યનું જીવન આપ્યું, આપણે સળગાવી દીધું. કોઈ સ્ત્રીની પાછળ, કોઈ ધનની પાછળ, કોઈ ધંધાની પાછળ, કોઈ આ જગતના વ્યાપારની અંદર, કોઈ 50 વર્ષ, કોઈ 60 વર્ષ, કોઈ 70 વર્ષ, ને કોઈ 80 વર્ષ. આપણે જાગીએ વાલા ભક્તો. કહેવાય છે એ દિવસ, એ ઘડી આપણા મહાપૂજાના મંત્રોમાં છે. આ મંત્ર તદેવ લગ્નમ સુદિનમ, તદેવ તારા બલમ ચંદ્ર બલમ, તદેવ લક્ષ્મી બલમ વિદ્યા બલમ, તદેવ લક્ષ્મી પતે તેંઘ્રિયુગમ સ્મરામિ. ભગવાનના ચરણારવિંદમાં ચિત્ત ચોટે છે ને, આના જેવું કોઈ સારો સમય નથી, સારો કોઈ મુહૂર્ત નથી, આના જેવી સારી કોઈ ઘડી નથી. અને આ કથા છે ને આપણા ચિત્તને ભગવાનમાં એકાગ્ર કરે છે, એટલા માટે કથાનો મહિમા છે. બાકી ગમે એટલા મુહૂર્ત જોયા હોય, ગમે એટલા ગ્રહમેળ કર્યા હોય, તો એ તમને ખબર છે ને, ચોથે દિવસે એમનું થાય જ છે, નથી થતું. બધા સમજી ગયા, છૂટા થઈ જ જાય છે. બે ગ્રહમેળ કરવા કરતા, બીજા બધા મેળ કરવા કરતા, તારાઓ નક્ષત્રો એના મેળ કરવા કરતા, માણસ મનથી જો મેળ કરે ને, મહાન છે. ભગવાનના ચરણમાં મનને જોડવું, એના જેવી બીજી કોઈ સાધના નથી. એટલે વચનામૃતમાં મહારાજ બોલ્યા, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એના જેવું બીજું કોઈ કઠણ સાધન નથી. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ એની દરેક લીલાનો સાર છે. 11 વર્ષ વ્રજમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા, 100 વર્ષ દ્વારિકામાં રહ્યા, 125 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા, અનેક લીલાઓ કરી. રાધાજી એ ભક્તિનું સ્વરૂપ છે, યમુનાજી એ ભક્તિ પ્રેમની ધારા છે. ભગવાન શ્રી કૃષ્ણની મોરલીનો નાદ એ માયાના તમમાં સુતેલા અજ્ઞાની જીવોને જગાડવા માટેનું આહ્વાન છે. અડધી રાત્રિ થાય, ગાઢ અંધકાર ફેલાયો હોય, અને યમુનાના ધરા ઉપર આવી યમુનાની રેતીમાં ભગવાન શ્રી કૃષ્ણ કદંબના વૃક્ષ પાસે પગને આટી લગાવી ત્રિભંગી અદામાં પોતાના બંને હાથથી મોરલીને પકડીને અને અડધી રાત્રે વેણુનો નાદ છેડે, એમ કહેવાય ત્રણે ત્રણ લોકના દેવો જાગી જાય કે આવો મધુર નાદ ક્યાંથી થયો. અજ્ઞાનની રાત્રિમાં અંધકારમાં સુતેલા અજ્ઞાની મૂઢ જીવોને જગાડવા માટે ભગવાને આ મોરલીની લીલા કરી. ડોંગરેજી મહારાજ એમ કહે, માખણની ચોરી એ મનની ચોરી છે. એમણે માખણની ચોરી નથી કરી, ગોપીના મનની ચોરી કરી છે. ગોપીનો પ્રેમ હતો એટલે ગોપીના કપડા એને ખેંચી લીધા, પણ એને કપડા નથી ખેંચ્યા. શાસ્ત્રોને સંતો એમ કહે છે, જીવની ઉપર અજ્ઞાન જે હતું ને, હીરો ગમે એટલો સારો, સોનું ગમે એટલું સારું, પણ ઉપર ધૂળ ચડી જાય ને, એ ખંખેરવી પડે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ હીરા જેવો, કોહિનૂર જેવો આત્મા, એની ઉપર અજ્ઞાનનું જે પડ હતું ને, એને ખેંચી લીધું, એના રૂપને એને જાગૃત કરી દીધું. પીવડા મહારાજના અલંકાર જુઓ, આજે 2.5 કિલો સોનાના ગોલ્ડને શોભે છે કેવા મહારાજ, એ તાળીઓથી વધાવતો. એક ઓર મથુરા, અરે એક ઓર ગોકુલ, એક ઓર મથુરા અભિમાનની નગરી, એક ઓર ગોકુલ, ગોકુલ એટલે પ્રેમની નગરી. આ દુનિયામાં આવું જ છે કે નહીં? તમારા ઘરમાં બે પાત્ર, એકમાં અભિમાન હોય, એકમાં પ્રેમ, દેખાય નહીં તમને? આમ ઘર ઘરમાં આ જ છે. આ કંસની કથા નથી, આપણા હૃદયમાં એકાદ ખૂણામાં કંસ બેઠો જ છે, એને ઓળખવાનો છે. આ વ્રજની કથા નથી, આપણી અંદર રજોગુણનું તત્વ ક્યાંક પડ્યું જ છે. એ રજોગુણના તત્વને આપણે ઓળખી શકશું ને, ત્યારે આપણે સાચા વ્રજમાં પહોંચીશું. એક ઓર મથુરા, એક ઓર ગોકુલ, બીચ મેં યમુના બહે ધીરે ધીરે,
श्याम तेरे बंसे बजे धीरे धीरे, श्याम तेरे बंसे बजे धीरे धीरे, श्याम तेरी मुरली बजे धीरे धीरे, श्याम तेरी मुरली बजे धीरे धीरे, काना तेरे बंसे बजे धीरे धीरे, काना तेरी बंसी बजे धीरे धीरे, बंसी बजे धीरे कि यमुना जी के तीरे, बंसी बजे धीरे श्री यमुना जी के तीरे, बंसी बजे धीरे यमुना जी के तीरे, बंसी बजे धीरे श्री यमुना जी के तीरे, लाला तेरे मुरली बजे धीरे धीरे, लाला तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरे बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे। बड़ा व्रजना भजनो छे बधा, આજે પણ આ વ્રજમાં ગવાતા ભજનો, અમે નાના હતા વ્રજમાં બહુ રહ્યા છીએ, બહુ એટલે બહુ જ, આ તો અહીંયા કથા કરીએ, બાકી ઉત્તર પ્રદેશમાં કથા કરીએ ને તો કોઈને લાગે નહીં, પણ મેં મારી જિંદગીમાં અનુભવ કર્યો છે। આજનું વૃંદાવન હવે જુદું થતું જાય છે। શ્રીમદ ભાગવત પણ એમ કહે છે, ભક્તિ વૃંદાવનમાં આવી યુવાન થઈ। અમે નાના હતા, અખંડાનંદ આશ્રમમાં રહેતા હતા, અને જે ભક્તિનું વાતાવરણ અમે અનુભવેલું, ભક્તિનો માહોલ અમે જે જોયેલો, આજથી 20-22 વર્ષ પહેલાંની વાત કરું, વાલા ભક્તો 5000 મંદિરો, સવારે જાગો અને એ જે ધૂન થતી હોય આશ્રમમાં, એક એક આશ્રમમાં ધૂન થતી હોય, સંસ્કૃતના શ્લોકો બોલાતા હોય, કથા વાર્તા થતી હોય, આખા વૃંદાવનમાં પગે ચાલીને અમે રખડતા, અને આખો દિવસ કાનમાં એક જ શબ્દ, આજે પણ તમને ખબર છે, અત્યારે તમે વ્રજમાં જાઓ, નિધિવનમાં જાઓ, સેવાકુંજમાં જાઓ, હજારો વાંદરા હોય, અને એ વાંદર ક્યારે કોના હાથમાંથી શું લઈ લે નક્કી નહીં બોલો, અને ચશ્મા તો પહેલા લે, અમને અનુભવ નહીં આ વાંદરાનો, અને અમારે એક ચશ્માવાળા સ્વામીને એકવાર ઝપાટ મારી લઈ લીધા, બોલો, હવે ત્યારે તો ચશ્મા અમને એટલા બધા મોંઘા લાગે, માંડ માંડ થાય 2-4 મહિને, એટલા પૈસા કાઢવા ક્યાંથી બોલો, એ સ્વામી એટલા બધા હેરાન થયા, એટલે પછી તો અમે ચશ્મા બસમાં બરાબર પકડી રાખીને પછી ખબર પડી કે વાંદરો હોય કે ગમે તે હોય, એ ચશ્મા લઈ લે, થેલી લઈ લે, પુસ્તક લઈ લે, પણ રાધે રાધે 2 વાર બોલો ને એટલે વાંદર પાછો આપી જાય। હા, આજે પણ વ્રજના વાંદરાઓ અમે જોયું, તમે રાધે રાધે આટલું કહો ને પાછો આપી જાય, રાધે બોલ સ્વામી। પંડિત લક્ષ્મીનારાયણજી દર્શન મેં કરેલા એટલે કહું છું, ગોવર્ધનની પ્રદક્ષિણા જે વ્રજવાસીઓ માટે ઉત્તમમાં ઉત્તમ જગ્યા કહેવાય, એ ગોવર્ધનની પરિક્રમાની બાજુમાં પંડિતજી રહેતા, અખંડ ભગવાન શ્રી કૃષ્ણ સાથે વાતો કરતા, કેવો એને સાક્ષાત્કાર, એના દર્શન જેણે કર્યા હોય ને, વાલા ભક્તો એટલા માટે કહું છું, આ દિવ્ય જે પરંપરાઓ છે ને આ બધી શાશ્વત છે, આ પરંપરામાં સત્ય રહ્યું છે, જ્યાં ભગવત તત્વ છે ને ત્યાં સત્ય છે, જ્યાં ભગવાન નથી ને આ બધી જગતની ઝાકમ જોળ છે ને એ થોડા દિવસ 4 દિવસની ચાંદની આગે અંધેરી રાત, બોલો છે કે નહીં, છોટે છોટે ગૈયા છોટે, ખબર છે ને ભજન છે એનું, હમણાં અંગ્રેજી વર્ઝન આવ્યું નવું, સાંભળું તમારે, જગતનું આજ કામ બેઠા બેઠા બસ, હારી વસ્તુ એનું કંઈક નવું કરો, વાલા ભક્તો કેવા એ માગું છું, એન કેન પ્રકારે ભગવાનમાં ચિત્તની વૃત્તિ ચોટે, મન ભગવાનમાં એકાગ્ર થાય એ શ્રેષ્ઠ સાધના છે। ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની દરેક લીલા જીવને ખેંચવા માટે હતી, એમનું નામ જ કૃષ્ણ, કૃષ્ણ એટલે ખેંચે છે તે। સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત તારો આવો સુંદર સવાલ સાંભળી મને પણ ભગવાનના ચરિત્ર કહેવાનો અવસર મળ્યો છે, મારી જાતને ધન્યભાગી માનું છું। સુખદેવજી સમાધિમાં જતા રહ્યા, સુખદેવજીના હૃદયમાં એમ કહેવાય છે ભગવાન પ્રગટ થયા, ભગવાન પોતે પોતાના મુખથી સુખદેવજીને નિમિત્ત બનાવી પોતાની જ કથા સંભળાવે છે। પરીક્ષિત અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે,
हे राजन, कळीनो द्वापरनो अंतभाग हतो, कळी हवे प्रारंभ थवानो हतो। दिवसे दिवसे पृथ्वी ऊपर अधर्म वधवा लाग्यो, पाप एटलू वध्यू छे, जे पृथ्वी आटला पहाड़ोने आटला समुद्रोने धारी सके छे, ये पृथ्वी पोते पापना भारने धारण करवामां असमर्थ बनी। पृथ्वी बधुं सहन करी सके छे, पापना भारने सहन नथी करी सकती। पापनो भार वध्यो, गायनुं रूप धारण करी पृथ्वी देवताओ पासे आवी छे, विनंती करी छे मारी मुक्ति करो, मने पापथी उगारो। देवोए पण कह्युं छे, पृथ्वी ऊपर वधेला आवा भयंकर पापथी अमे पण दुखी छीए, आपणे समदुखिया छीए, चालो आपणे ब्रह्माजी पासे जईए। ब्रह्माजीए पण कह्युं, મારી જ પ્રજા આટલી અનાળી આવી અધર્મી અનાચારી થશે મને કલ્પના નહોતી। બધા મળી મહાદેવજી પાસે આવ્યા, છેવટે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન વિષ્ણુ નારાયણ પાસે આવે છે, પ્રાર્થના કરે છે। પૃથ્વીની દેવોની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુ નારાયણ પ્રસન્ન થયા, કહ્યું છે તમે જાઓ, તમારી પ્રાર્થના મેં સાંભળી છે, પૃથ્વીના પાપને ટાળવા માટે હું પૃથ્વી ઉપર પ્રગટ થઈશ, આશ્વાસન આપ્યું છે। દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા, પૃથ્વી પાછી પૃથ્વીલોકમાં આવી। ભગવાનની આજ્ઞાથી દેવો પૃથ્વી ઉપર અવતરણ કરવા લાગ્યા। આ બાજુ ભગવાન વિષ્ણુ પણ આ પૃથ્વી ઉપર પધારવાની તૈયારી કરે છે, સુખદેવજી મહારાજ સંભળાવે છે। મથુરા નામની સુંદર નગરી છે, ઉગ્રસેન નામના મહારાજા છે, ઉદાર ચરિત્ર છે, મહાન પવિત્ર છે, ધર્મનિષ્ઠ છે, પણ એને ત્યાં એક ઉદંડ પુત્રનો જન્મ થયો છે, કંસ એનું નામ છે। કળિયુગની કરામત જ આ છે, પરંપરાઓ તૂટશે બધી। બ્રાહ્મણના ઘરે જન્મેલો બાળક બ્રાહ્મણ જેવો જ થતો પહેલા, સતયુગની પરંપરા એ હતી, એના સંસ્કાર એના આચાર એના વિચાર બધા એવા જ થતા, પણ આ કળિયુગમાં હવે બધું વિપરીત થવા લાગ્યું। જોયું તમે કેટલો વિરોધાભાસ, બોલો। મેં કહ્યું હતું ને, આંબાનું ઝાડ હોય ફળ લાગે થોરનું, અને થોળનું ઝાડ હોય ત્યાં ફળ લાગે કેરી। આ કળિયુગના વિરોધાભાસો છે। કળિયુગમાં આવું સતત દરેક જગ્યાએ ચાલવાનું, જે સાવધાન નહીં હોય ત્યાં બધે ઉગ્રસેન હશે તો પણ શું, ઘરે કોઈ કંસ પાકવાનો, અને એટલે કહેવાય છે ને દીવા નીચે જ, બોલો, અંધારું। એક બાપાએ દીકરાને જોયો, પુસ્તક વાંચતો હતો, પણ બાપાનો મગજ ગયો, આવું પુસ્તક આવું મરે, પુસ્તક લઈ લીધું, બે ધોલ મારી દીધી। છોકરો કે મને માર્યું કેમ, આ પુસ્તક વાંચે છે, બાળ ઉછેર કેમ કરવો, તારી ઉંમર છે, તારે આ વાંચવાનું છે? છોકરો કે પપ્પા એટલા માટે વાંચું, તમે મારો બરાબર ઉછેર કરો છો કે નહીં? પપ્પાએ બીજી બે જીકી। આ કળિયુગના લક્ષણો છે, એક અમારા મોક્ષ જેવો ધમાલી હશે, અને એક દિવસ પપ્પાની બાજુ બેઠો, બહુ ધમાલ કરે, શાંત જ ના થાય, પપ્પાએ માંડ માંડ શાંત બેસાડે, ને ત્યાં પપ્પાને કીધું, પપ્પા પપ્પા આ તમારા વાળ ધોળા થવા માંડ્યા, આ ધોળા કેમ દેખાય છે? પપ્પાએ કીધું, તારા જેવો અપલખણો પાકે તો ધોળા જ થાય ને, તો કે હવે ખબર પડી દાદાના કેમ બધા ધોળા થઈ ગયા। કળિયુગના લક્ષણો એવા છે, હજી તમને કહી દઉં, કળિયુગમાં આપણે રહીએ છીએ, કળિયુગથી આપણે સાવધાન થવું જોઈએ, આપણને ખબર હોવી જોઈએ કઈ કઈ દિશામાંથી કળિયુગ આવશે। સતયુગના પ્રશ્ન હતા, યુદ્ધો હતા, પણ પાતાળલોક અને સ્વર્ગલોક વચ્ચે હતા। ત્રેતાયુગમાં યુદ્ધ પૃથ્વી ઉપર આવ્યા, લંકામાં રહેતો રાવણ, અયોધ્યામાં રહેતા રામ, એની વચ્ચે યુદ્ધો થયા। દ્વાપરયુગની અંદર એક જ કુળમાં એક જ કુટુંબમાં એક જ પરિવારમાં જન્મેલા કઝિન ભાઈઓ વચ્ચે યુદ્ધ થયા, પાંડવો કૌરવોનું યુદ્ધ। પણ કળિયુગના યુદ્ધ કેવા હશે, એક જ ઘરમાં એક જ ફેમિલીમાં પતિ ને પત્ની, એક બનશે રાવણ અને એક બનશે રામ, એટલે કોણ કોણ છે હું કહેતો નથી, ઘર ઘરની અંદર આવા રોલ ભજવશે બધા, નથી ભજવતા નથી લાગતું તમને? અમેરિકામાં એક કેસ ચાલતો હતો, આવા તો ઘણા બધા હશે પણ સત્ય ઘટના કહું, ડાયવોર્સનો કેસ, અને અહીંના લોયરો તમને ખબર છે, અહીંના લોયરો જસ્ટિસો બધા વિચાર જલ્દી નિગોશિએટ થાય તો સારું, અહીંની એટલી વિચારધારા સારી કહેવાય,
એટલે આ કેસ ચાલ્યો બે ત્રણ વર્ષ જતા રહ્યા. એ નિગોશિએશન માટે બંને પક્ષના લોયરોએ બંનેને ભેગા કર્યા, બંને રિક્વેસ્ટ કરી, ભાઈ તમે છૂટા પડવું છે, પડી જાઓ ને હવે, આ ત્રણ વર્ષ પૂરા થયા. પત્ની બોલી, નહીં, 10 વર્ષ મને હેરાન કર્યો છે ને, હજી 7 વર્ષ બાકી છે આને હેરાન કરવામાં. લો, આને કયું તત્વ કહેવાય? ઘર ઘર સળગી રહ્યા છે, ઘર ઘરની અંદર મહાયુદ્ધો ચાલી રહ્યા છે, ઘર ઘરની અંદર રામાયણ ભજવાઈ રહી છે. બોલો, છોકરાએ પપ્પાને કીધું, પપ્પા 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 આ રામાયણ શું છે, મને કયો ને? છોકરો તો મંડ્યો બરાબર. પપ્પા કે, મને વાંચવા દે આ ન્યૂઝપેપરમાં, મોદી ને કેજરીવાલનું ચાલે જ બરાબર હમણાં. જા તારી મમ્મી પાસે. છોકરો મમ્મી પાસે ગયો, મમ્મી રોટલી કરતા, મમ્મી મમ્મી મને રામાયણ સંભળાવો ને, રામાયણ સંભળાવો. અને મમ્મી કી જાણે 7 દી માં 6 દી હું દીકરો છોકરોને સાચવું, વેલણ લઈને બહાર આવ્યા, 6 દી હું સાચવું છું, 1 દી હચવાતો નથી આ મુન્નો, મૂકો પેપર એક બાજુ. અને આનો મગજ ગયો, આઈ ભાઈ ઊભા થઈ ગયા, બાજુમાં કંઈ પડ્યું હશે, આમના હાથમાં વેલણ ને પેલાના હાથમાં બીજું, અને બે તો ચાલુ કરી ભાઈ રામાયણ. હા, છોકરાએ કીધું, પપ્પા સંભળાવવાનું કીધું જ, બતાવવાનું નહીં. તમે તો લાઈવ પ્રોગ્રામ ચાલુ કર્યો, લો કરવાનું કરવા. કંઈક ઘર ઘરની પરિસ્થિતિ કળિયુગમાં આવી થશે, વ્યાસ ભગવાનની આગાહી હતી, અને એમની આગાહી આપણે પૂરી કરવી જોઈએ, આપણી ફરજ. આવે કે ના આવે? ઘર ઘર સળગી રહ્યા છે. વાલા ભક્તો, આપણે ગુરુજીને તાળીઓથી વધાવીએ, આવો પરિવાર આપણને. અહીંયા સભામાં એક છોકરો બેઠો છે, યુવાન છોકરો છે, મને એને વાત કરી કે સ્વામી, આ લોયાધામ પરિવારમાં હું જોઈ રહ્યો છું આટલી આત્મીયતા, મારા પપ્પા ને મારા મમ્મી પણ મને આટલી આત્મીયતા નથી આપી શક્યા, એટલી આત્મીયતા અહીંયા એક એક હરિભક્તો મને આપી રહ્યા છે. વિચારો, આ એના એના શબ્દો છે. પૈસાની પાછળ પાગલ બનેલા મા બાપને ક્યાં ટાઈમ છે છોકરા પાસે બેસવાનો, એને મળવાનો? કળિયુગના પ્રારંભમાં પાપ એવું વધ્યું છે, પૃથ્વીએ પાપના ભારને સહન નથી કરી શકી, ભગવાન પધારવાના છે. મથુરા જેવી નગરીમાં ઉગ્રસેન જેવા ઉત્તમ રાજાને ત્યાં અધમ પુત્ર કંસ એનો જન્મ થયો. હજી નાનો છે, ઉદંડ છે, પિતાને પ્રેમ પણ છે, મોહ પણ છે. યુવાન થતા એ રાજકુમારે પિતાને ખસેડી નાખ્યા, જેલમાં પૂરી દીધા, બંદી બનાવ્યા, પોતે રાજા થઈ બેઠો. પોતાના કાકા ઉગ્રસેનના નાના ભાઈ દેવક, એની પુત્રી હતી દેવકી, એના લગ્ન લેવાયા. વસુદેવ નામના યદુવંશી સાથેના લગ્ન થયા. કંસને આજે હરખ સમાતો નથી, જાન આવી છે, લગ્ન સારી રીતે પૂરા થયા છે, ધામધૂમથી લગ્ન તો પૂરા થઈ ગયા. પરંતુ કંસ એને આજે આનંદ સમાતો નથી. કાલે આપણે વાત સાંભળી હતી 2 દિવસ પહેલા, શાસ્ત્રો એમ કહે છે, હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, ત્યાર પછી રાવણ અને કુંભકર્ણ, અને કંસ અને શિશુપાળ, આ મહાઅસુરો થયા, જેને મારવા માટે ભગવાનને આવવું પડ્યું. ભગવાન 2 વાર પૃથ્વી ઉપર આવે છે, કા રાવણ જેવા અસુર પાકે તેને મારવા આવે, અને કા હનુમાન જેવા ભક્ત પાકે એને તારવા આવે છે. આપણા હાથમાં છે શું બનવું છે. આ કચુંબર જેવા અધકચરા જે રહી છે ને, ખબર છે ને, સલાડ હોય, સલાડ અમેરિકામાં વધારે ખવાય છે, જીવનમાં વધારે સલાડ જેવા જ હોય છે બધા. હે, આમય નહીં ને, આમય નહીં, આ દેડકા ભક્તિ નહીં ચાલે. ગોપી જેવી પતિવ્રતાની ભક્તિ જોશે, હનુમાન જેવી પતિવ્રતાની ભક્તિ જોશે, તુલસીદાસજી મહારાજ જેવી પતિવ્રતાની ભક્તિ જોશે, ગુરુદેવ મુક્તાનંદ સ્વામી જેવા કે આપણા પૂજ્યપાદ ગુરુદેવ જેવી આપણને પતિવ્રતાની ભક્તિ જોશે, તો પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચીશું. એ માર્ગ છે. કંસને આજે આનંદ સમાતો નથી. કંસ પોતાની બહેન દેવકી એનો રથ હંકારે છે, બેન બંને રથમાં બેઠા છે, નગરમાં જયઘોષ થયો છે. કંસની આટલી બધી ઉદારતા, આટલી બધી નિર્માનિતા જોઈ નગરવાસીઓ રાજી થઈ ગયા. કંસ જેવો કંસ, એને બેનનો કેટલો પ્રેમ છે, પોતાનું રાજકુમાર પણ એક બાજુ મૂકી બેનને ખાતર એણે આટલું બધું કર્યું. કંસનો જય હો થઈ રહ્યો છે. આકાશવાણીને થયું, આવો દુષ્ટ માણસ અને
એને જે સત્ય છે સમજાવવું જોઈએ. આકાશવાણીએ, દિવ્યવાણીએ કહ્યું, અરે દુષ્ટ, તું જેનો રથ હંકારે છે, તું જેનો રથ ચલાવે છે, એ દેવકી, એનું જ આઠમું સંતાન તારો કાળ બનશે અને તારો વિનાશ કરશે. સાંભળતાની સાથે આટલો બધો આનંદમાં હતો, તુરંત ને તુરંત બદલી ગયો, છલાંગ મારી છે, ખડગ હાથમાં લીધી છે, દોડીને પાછળ આવી પોતાના બહેન દેવકીનો ચોટલો જાલી રથમાંથી નીચે નાખી છે, ખડગ ઉપાડી જ્યાં મારવા જાય વસુદેવે તુરંત ને તુરંત એને વાર્યો છે. અરે વીર, અરે મહાવીર, તારા જેવો પુરુષ અને એક અબળા ઉપર, નારી ઉપર હાથ ઉપાડે? ઇતિહાસ તને માફ નહીં કરે, તારા નામ ઉપર કાળું કલંક લાગશે, તું ચેતી જા, નારી ઉપર હાથ ઉપાડ. કંસને સાવધાન કર્યો, કંસને વસુદેવની વાણીએ વિશ્વસ્ત કર્યો છે. શ્રીમદ ભાગવત એમ કે આટલો ઉગ્ર હતો, છતાં આવી વિવેકી, આવી મધુર વાણીએ કંસને શાંત કર્યો. વસુદેવે કહ્યું, ભાઈ તને આઠમા દીકરાનો જ ભય છે ને, દેવકીનો ભય તો નથી ને? આ દેવી તારું કંઈ બગાડવાની નથી ને? આવા મંગળ દિવસે, લગ્નના દિવસે, સગી બહેન ઉપર, એક અબળા નારી ઉપર તારા જેવો પરાક્રમી પુરુષ પ્રહાર કરે, આ શોભે ને કંસ? તું એક કામ કર, આને મુક્ત કરી દે, એના બધા દીકરા હું તને આપી દઈશ, તારે જે કરવું હોય તે દીકરા સાથે કરજે. શ્રીમદ ભાગવત અને શાસ્ત્ર એમ કહે છે, ભવિષ્યની ચિંતામાં વર્તમાનને બગાડે છે ને એના જેવો કોઈ મૂર્ખ નથી. આજના મોટા ભાગના માણસો કાલનું શું, કાલનું ગોઠવાય તો પરમ દિવસનું, આખી પેઢીનું ગોઠવાય તો હાથમી પેઢીનું. લોભ એવો છે ને, લોભને થોભ નથી. કંસે બંનેને મુક્ત કર્યા છે, મથુરામાં રાખ્યા છે, અને સમય જતા દેવકીને ત્યાં પુત્રનો જન્મ થયો, કીર્તિમાન એનું નામ રાખ્યું. આ કીર્તિમાનને વસુદેવ પોતાના હાથમાં લઈ, દેવકી ઈચ્છા નથી છતાં પણ વચનથી બંધાયો છું, કંસને આપવા માટે આવ્યા છે. આવા કુમળા ફૂલ જેવા બાળકને જોઈ કંસનું હૃદય કઠોર છે છતાં કરુણાથી દ્રવિત થયું. કંસને ત્યાં દીકરો ન હતો, એણે કહ્યું, વસુદેવ આ તો મારા દીકરા તુલ્ય છે, આને પ્રેમ આપી પોષણ કરજો, ઉછેરજો, મને આનો ક્યાં ડર છે, પુત્રને પાછો આપી દીધો. વિવેકી એવા વસુદેવ, કંસે દીકરાને પાછો આપ્યો છતાંય એવા ને એવા ચહેરે પાછા વળ્યા છે. એને ખબર છે, જે માણસ થોડી વારમાં અતિ રાજી થઈ જાય, થોડી વારમાં અતિ કુરાજી થઈ જાય, એવા માણસનો ક્યારે વિશ્વાસ કરવો ન જોઈએ. આ કંસ વિશ્વાસપાત્ર નથી, એ કૃપા કરે, એની કૃપા પણ વિશ્વાસપાત્ર નથી, ક્યારે ક્રોધમાં બદલાઈ જશે. વસુદેવ પાછા આવ્યા છે, દેવકીને પરમ આનંદ થયો છે. ભાગવત એમ કહે છે, સ્ત્રી છે ને, ભોળી છે ને, દેવકીને પરમ આનંદ થયો છે. બંનેને કેદ કર્યા હતા, છૂટા કર્યા છે, એક મહેલમાં રાખ્યા છે. વસુદેવ દેવકી પોતાના નાના બાળકને રમાડે છે. નારદજીને ગમ્યું નથી, એને થયું કે આ કોઈકનું ઘર સળગે નહીં તો મજા આવે. નારદજીને ઊંઘ આવી નહીં, આવ્યા છે તાત્કાલિક, નારાયણ નારાયણ. કંસ કે, મહારાજ કુશળ છો, કેમ પધાર્યા? નારદજી કે, હું તો કુશળ છું, પણ તારી ચિંતા છે. શેની ચિંતા ઊભો રે, ગણ આમાં આઠમો મણકો કયો? ગણ્યા, સાત આઠ, આ આઠમો. નારદજી કે, આ બાજુથી ગણે તો? તો આઠમો. આ બાજુથી ગણે તો? તો આઠમો. ભાઈ આ ગોળ માળા છે, આમાં આઠમો મણકો કયો તું મને સાચો જવાબ આપ. કંસ કે, એ તો કહેવાય નહીં, બધ ગમે ત્યાં આઠમો થઈ શકે. નારાયણ નારાયણ કરતા ઉપડ્યા. તમે કહેવા શું માગો છો? હું કંઈ કહેવા નથી માગતો, તારે જે સમજવું હોય તે. કંસને એમ થયું, નારદજીની વાત સાચી છે, મારા હિતેચ્છુ છે. આ ભગવાનની માયા કેવી વિચિત્ર છે, પાછળથી ક્રમ ગણે તો પહેલો આઠમો થઈ જાય. ત્યારે ને ત્યારે ક્રોધથી વસુદેવને દેવકી પોતાના પુત્રને રમાડે છે, આવે છે, દીકરાને પગથી જાલી દિવાલમાં પછાડી ત્યાં ને ત્યાં શ્રીફળ નારિયેળ વધેરીએ એમ દીકરાને મારી નાખ્યો છે. દેવકી આઘાત સહન નથી કરી શકી, પણ શાસ્ત્ર એમ કહે છે, આવી રીતે છ છ દીકરાઓનો ભોગ આપે છતાં પણ જેની ધીરજ અને શ્રદ્ધા અડગ રહે એવી વ્યક્તિને ત્યાં ભગવાન પ્રગટ થાય છે. હા, થોડું દુઃખ આવે જી, તો માથું દુખતું હોય ત્રણ દિવસથી, અને એમાં શ્રદ્ધા ઢીલી પડી જાય, એ ભક્તનું લક્ષણ નથી. દેવકીને વસુદેવ, આપણા શાસ્ત્રોમાં એમ કહ્યું, વસુદેવ
એ નિર્મળ મન છે અને દેવકી એ નિર્મળ બુદ્ધિ છે. માણસનું મન પવિત્ર બને અને માણસની બુદ્ધિ પવિત્ર બને ત્યાંના હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે. ધર્મ અને ભક્તિ એ તો પ્રતીક છે, પણ ધર્મ અને ભક્તિ જેવું સંસારિક જીવન જ્યાં હોય ને ત્યાં ભગવાન ઘનશ્યામ પ્રભુ પ્રગટ થાય થાય અને થાય. ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે સ્વામી અધર્મ વધે તેના વિનાશ માટે ભગવાન આવે, વાત સાચી? એકદમ સાચી. તો પછી અત્યારે આટલો બધો આતંકવાદ કેવી રીતે માણસો મારે છે, કેવી રીતે હેરાન કરે છે, નિર્દોષ માણસોની કતલેઆમ કેવી રીતે થઈ રહી છે, તો ભગવાન કેમ નથી આવતા? ભગવાનને આવવું છે, સમય થઈ ચૂક્યો છે. પણ ભગવાન ચારે બાજુ પ્લેન લઈને ફરે છે, કોઈ ધર્મદેવ અને ભક્તિદેવી જેવી પવિત્ર જીવન જીવનારી વ્યક્તિ મળી જાય ને, આવો દિવ્ય સંસાર જો મળી જાય ને. ગુરુજી કેટલી સરસ વાત કરે, ભગવાન સાધુની ઝૂંપડીમાં નથી આવતા, ભગવાન સંસારીના ગ્રહસ્થ આશ્રમમાં આવે છે, પણ ધર્મ અને ભક્તિ જેવો ગ્રહસ્થ મળવો એ દુર્લભ છે. વસુદેવ અને દેવકીને કેટલું દુઃખ, તમે વિચાર તો કરો કેટલું દુઃખ. એક માં પોતાની આંખની સામે નવજાત શિશુને આમ પગથી પકડી અને દિવાલમાં ફેંકી દે, આટલો આઘાત સહન કરી શકે? છ બાળકોનો ભોગ લેવાયો છે. દેવકીના ઉદરમાં સાતમું બાળક આવ્યો છે. કંસે પહેરો કડક કર્યો છે. ભગવાનને પણ ચિંતા થઈ છે, પોતાને પ્રગટ થવાની લીલા ભગવાને શરૂ કરી છે. આ બાજુ ભગવાને યોગ માયાને કહ્યું છે, તું જા, માં દેવકીના પેટમાં શેષ નારાયણ રામાવતારમાં મારી સાથે આવ્યા હતા, મારી લીલાના ભાગીદાર બન્યા હતા નાના ભાઈ તરીકે, આ વખતે મારે એને મોટા ભાઈ બનાવવા છે. દાઉજી શેષજી માં દેવકીના ઉદરમાં છે, ત્યાંથી ગર્ભ લઈ અને તું જા વ્રજમાં બાબા નંદ એના મોટા પત્ની રોહિણી એના ઉદરમાં મૂકી દે. સાતમો ગર્ભ સ્રવી ગયો. કંસને ખબર પડી ગઈ દેવકીને હવે મૃત્યુનો ભય લાગ્યો છે, ભયભીત હોવાને કારણે એના પેટમાં હવે ગર્ભ રહેતો નથી. કંસને હવે ખબર છે કે હવે આઠમો જન્મવાનો છે, એટલો પહેરો કડક કર્યો છે, દિવસ રાત એક કરી નાખ્યા છે, કંસને ઊંઘ આવતી નથી, રાત દિવસ એને મૃત્યુને કાળ દેખાય છે. ભાગવતની બે કથા સમજવા જેવી છે. આ એટલા માટે કથા ટૂંકમાં તમને કહું છું, સમજવા જેવા તત્વો આપણે લઈ લઈએ. બે પાત્ર એવા છે, બંનેને ખબર પડી ગઈ છે તમારે મરવાનું છે. એક છે પરીક્ષિત, ઋષિનો શાપ થયો, તક્ષક કરડશે અને સાતમા દિવસે મૃત્યુ થશે. બીજો છે કંસ, આકાશવાણીએ કહ્યું કે આનો આઠમો જન્મ છે અને તારું મૃત્યુ થશે. બંનેને ખબર છે તારું મૃત્યુ નક્કી છે. એકની પાસે 17 વર્ષ છે અને એકની પાસે 7 દિવસ છે. વિચાર કરો, એક 17 વર્ષ સમય હતો કંસ પાસે, છતાંય મૃત્યુને સુધારી ન શક્યો. પરીક્ષિત મહારાજ પાસે 7 દિવસ હતા, પણ એ મૃત્યુને કેવું મંગલમય બનાવ્યું આજે પણ આપણે યાદ કરીએ છીએ. તાળીઓથી વધાવો. હા, પરીક્ષિત એટલે કેવા ભગવાનના ભક્ત, કેવો એનો ત્યાગ, કેવો એનો કથા પ્રેમ. સુખદેવજી સામે ચાલીને આવ્યા છે, સામે ચાલીને પરીક્ષિતને કથા સંભળાવવા માટે. હું કહેવા એ માગું છું, આપણી પાસે સમય કેટલો છે એ મહત્વનો નથી, એ સમયનો આપણે સદુપયોગ કેવો કરીએ છીએ એ મહત્વનો છે. આજથી સંકલ્પ કરો, અમારા દિવસમાં એક વાર તો ભગવાનની કથાને કાને શ્રવણ કરીશું જ. આપણી અંદર એકાદ કંસ વૃત્તિ, એકાદ પૂતના વૃત્તિ, એકાદ શિશુપાલ વૃત્તિ પડી હોય તો નક્કી કરી એનો ત્યાગ કરીએ. આ સાચી ભાગવતની કથાનું શ્રવણ છે. ભગવાને યોગમાયાને કહ્યું છે, તું જા યશોદાના ઉદરમાં અને હું જાઉં છું માં દેવકીના ઉદરમાં. હવે મારી લીલામાં તારે પણ આવવાનું છે. આ બાજુ વસુદેવના મનમાં ભગવાને પ્રવેશ કર્યો છે, એના દ્વારા માં દેવકીના ઉદરમાં ભગવાન આવ્યા છે. દેવકીનું તેજ વધવા લાગ્યું છે, ત્રિલોકીમાં ખબર પડવા લાગી છે ભગવાન પ્રગટ થવાના છે. કંસને પણ અણસાર આવી ગયો છે, એનો કાળ સામે દેખાવા લાગ્યો. ચારે બાજુ કંસને હવે ચારે બાજુ કૃષ્ણમય બની ગયો છે, ભાગવત એમ કહે છે. આ બાજુ દેવતાઓ ઋષિઓ બધાવી નિત્ય ભગવાનની પ્રાર્થનાની સ્તુતિ કરે છે, પ્રભુ આપ પધારો પ્રભુ.
પૃથ્વીના ભારને હળવો કરો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. સમય પછી સમય પસાર થયો છે, શિયાળો ગયો, ઉનાળો બેઠો, ઉનાળો પૂરો થયો, ચોમાસું આવ્યું, ધીરે ધીરે વરસાદ ચાલુ થયો. જૂના સમયમાં તો ચોમાસામાં વરસાદ આવતો, હા, હવે તો ઉનાળામાં આવે. બોલો, દિવાળી ઉપર વરસાદ વરસે દાદા, હે, બેસતા વરસે વરસાદ, જુઓ તો ખરા. નિસાસા નિસાસા નિસા નિસાસા નિસાસા નિસા રે મરે, રેમ મરે મમ રેમ રેમ મરે મમ રેમ રેમ પાની પમ રેમ રે પમ રે સા. ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો છે, અષાઢ મહિનો બેઠો છે. આપણે ત્યાં કેવા સરસ મજાના સંગીતમાં પણ ઋતુઓ હતી, ઋતુ પ્રમાણે સંગીત ચાલતું, સમય પ્રમાણે સંગીતનું ચક્ર ચાલતું. કયો સમય, સાહિત્ય અદ્ભુત છે, હા, એવી અદ્ભુત સાહિત્યની આ બધી વાતો છે. આપણા સંતોએ પણ કીર્તન ગાયા છે ને, ભાઈ ચોમાસું બેઠું, ભાઈ હા, ચોમાસાનો પહેલો મહિનો એટલે અષાઢ મહિનો, આકાશમાં એકદમ ઘોર વાદળા છવાયા હોય, હા, ધીમે ધીમે. અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ. આકાશમાં વાદળાઓ દેખાય, ધીમે ધીમે વરસાદ ચાલુ થાય, દેડકાઓનો અવાજ સંભળાય, ખબર છે ને. અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ. નામ લહી સંભારમ પ્યાસ અપારમ નંદકુમારમ નિરખ્યારે કહે રાધે પ્યારે મે બલિહારી ગોકુલ આવો ગીરધાર. કહે રાધે પ્યારે મે બલિહારી ગોકુલ આવો ગીરધારી. દેવો ભગવાનને પુકારે છે, પ્રભુ પધારો, આપ પ્રગટ થાઓ, અમારા તાપને હરો. આપણે પણ આવો પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ અમારા હૃદયમાં અમારા મનમાં આ મંદિરમાં આપ પણ પધારો. અષાઢ, ખબર છે ને, ધીમે ધીમે વરસાદ વધે પછી. તવ દ્રવક દ્રવક દાદુર રવ દ્રવકત ડહેકત મોર મધાર ગીરા તવ પેવ પેવ શબ્દ પુકારત ચાતક કુહ કુહ કોકિલ કંઠ ગીરા તવ ગડડ ગડડ નભ હોત ગડાડા ગિરિવર પરસે શિખર દડા તવ રુમજુમ રુમજુમ બરસત બરખા ઘરર ઘરર ઘન ઘોર ઘર જે ઘરર ઘરર ઘન ઘોર ઘર જે ઘરર ઘરર ઘન ઘોર ઘર જે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ, તાળી પાડીને બધા. મેઘલી રાતો છે, વરસાદી વાતાવરણ છે, મોરના ટહુકાઓ સંભળાય છે, કેકારાઓ સંભળાઈ રહ્યો છે, દેડકાઓનો દાદુરાઓ સંભળાઈ રહ્યો છે. શ્રીમદ ભાગવત એમ કહે છે, અષાઢ પૂરો થયો અને શ્રાવણ બેઠો, ભાઈ હા, હવે તો શ્રાવણમાં સરવડે ને, ધીરે ધીરે વરસાદ કેવો પડે, હા, શ્રાવણમાં રૂમઝુમ રૂમઝુમ વરસાદ પડે, હા. એ તો બધો સમય ગયો, હવે તો ક્યારે કેમ પડે, માવઠા પડે, ક્યારેક મુસળાધાર પડે, નક્કી નહીં. આકાશ પાટે બોલો, કળિયુગનું વિચિત્ર પણ દેખાઈ રહ્યું છે, પણ પ્રકૃતિ નિયંત્રિત હતી. ભગવાન જ્યારે આ પૃથ્વી પર પધારતા હતા ત્યારે પૃથ્વી નિર્મળ બની છે, જળ પવિત્ર અને શાંત બન્યું છે, આકાશ વાદળા વિનાનું વિશુદ્ધ બન્યું છે, પવન મંદ અને સુગંધિત બન્યો છે, તેજ અગ્નિઓની જ્વાળા સહજ પ્રજ્વલિત બની છે, પંચ મહાભૂત પવિત્ર બન્યા છે, આખી પૃથ્વીમાં ચારે બાજુ મંગલ મંગલ ને મંગલ વાતાવરણ છવાવા લાગ્યું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ
આકાશમાં દેવો આવી ભગવાનની સ્તુતિ કરે છે. હે પ્રભુ, આપ સત્ય સ્વરૂપ છો, આપ સત્યને પોષણ આપનારા છો, આપ મુમુક્ષુ જીવનું કલ્યાણ કરનારા છો. આપ પધારો, આપના પાવન પગલા આપી અને આ સંસારને પવિત્ર કરો, મુમુક્ષુ જીવોની મુક્તિ કરો, દુષ્ટોને દંડ આપો. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે. શ્રાવણ મહિનો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. શુક્લ પક્ષ પૂરો થયો, કૃષ્ણ પક્ષ શરૂ થયો છે. પડવો, બીજ, ત્રીજ, ચોથમ, પાંચ, છઠમ, સાત, આઠમ, નવમ, ભાઈ આઠમ ભાઈ તો આગળ વધી જવું. અષ્ટમીનો દિવસ છે. આજનો આકાશનો સૂર્ય કંઈક જુદો ઉગ્યો છે ભાઈ. પ્રેમમાં આવે ત્યારે બધું થઈ જાય એવું. હા, અષ્ટમીની પ્રભાત, આજે સોનાનો સૂરજ ઉગ્યો. આજે સૂર્યનારાયણ ખસતા નથી આકાશમાંથી, પણ સમયનું ચક્ર બધાને બાંધે છે. ધીરે ધીરે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ વધ્યા છે. રાત્રિ થઈ છે. ચંદ્રવંશી ભગવાન કૃષ્ણ છે, નક્કી કર્યું છે મારે ચંદ્રની હાજરીમાં પ્રગટ થવું છે. આજે અષ્ટમીની રાત અંધારી રાત છે, પણ ચંદ્રની કિરણો પૂર્ણિમાના ચંદ્રને લજ્જિત કરે આવો પ્રકાશ પથરાયો છે. વીજળી ઝબૂકી રહી છે, કડાકા ભડાકા સંભળાઈ રહ્યા છે. આકાશમાં ગંધર્વો આવી મધુર કંઠે ગાન કરી રહ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. દુંદુભીના નાદ સંભળાઈ રહ્યા છે. ત્રણેય લોકમાં મંગળ ધ્વનિ થઈ રહ્યો છે. ભાઈ તમારી દુંદુભી વગાડો કુંજેશ ભગત. દેવતાઓ વિમાન લઈને આકાશમાં આવ્યા છે, પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, જયઘોષ કરી રહ્યા છે. આજે યમુનાનું જળ ઉછળવા લાગ્યું છે, સરોવર નિર્મળ જળ બની ગયા છે. દેવકી અને વસુદેવ કારાવાસમાં છે, શું થયું ખબર નથી. બંનેના બંધન ખુલી ગયા છે, પહેરેદારો ઊંઘી ગયા છે. દેવકી અને વસુદેવ વિચારે છે આ શું છે, અને ભાઈ જોત જોતામાં તો ત્યાં તેજ પ્રગટ થયો છે. બંને જોઈ રહ્યા છે, હાથના પગના બંધન ખુલી ગયા, જળ હળતું તેજ, અને જ્યાં આકાશમાં દ્રષ્ટિ કરે ત્યાં ચાર હાથ ધારણ કરેલા ચતુર્ભુજ નારાયણ ભગવાનના દર્શન થયા છે. બોલો ચતુર્ભુજ ભગવાન કે જય. ભગવાને આશ્વાસન આપ્યું છે, તમારે ત્યાં પ્રગટ થઈ રહ્યો છું, ચિંતા ન કરતા. તમારા દુઃખને તમારા ભયને હરીશ, હું કહું એમ કરવાનું છે. હમણાં હું બાળક રૂપે પ્રગટ થઈશ, મને કરંડિયામાં મૂકી આ જેલના બંધન ખુલી જશે, યમના માર્ગ આપી દેશે. તમે મને વ્રજમાં બાબા નંદને ત્યાં મૂકી આવજો અત્યારે રાત્રે, અને ત્યાં દીકરીનો જન્મ થયો છે, દીકરીને ટોપલામાં મૂકી અને પાછી લાવજો. આટલું કહ્યું. વસુદેવ વિશ્વાસુ છે, વિશ્વાસ હોય વસુદેવનું સ્વરૂપ છે, શ્રદ્ધા એ દેવકીનું સ્વરૂપ છે. શ્રદ્ધાને વિશ્વાસનું જોડલું તૈયાર થઈને ત્યાં કૃષ્ણને રમવા આવવાનું મન થાય, અને જોત જોતામાં તો ભગવાન અંતરહિત થયા, અને મા દેવકીની કુખે એક બાળકનો જન્મ થયો. એટલો પ્રકાશિત બાળક છે. બોલો બાલ કૃષ્ણલાલ કે જય. કનૈયાને લઈ યમુનાની વચ્ચેથી નીકળી રજમાં આવે છે. આખું વ્રજ સૂતું છે, આખી પૃથ્વી સૂતી છે. કેવળ બે જ જણા જાગે છે, વસુદેવ ને દેવકી ને આ બાજુ કંસ, બીજા કોઈ જાગતા નથી. એક પ્રેમથી જાગે છે, એક દ્વેષથી જાગે છે, બે જ જણા જાગે, બીજો કોઈ જાગે નહીં. યશોદાની બાજુમાં એક દીકરીનો જન્મ થયો છે. કનૈયાને ચુંબન કરી ત્યાં મૂકી, દીકરીને ટોપલામાં લઈ માથે મૂકી આવે છે. ભગવાનને માથે લીધા, બંધન ખુલી ગયા. માયાને માથે મૂકી બધા બંધન ચાલુ થયા. ટોપલો મૂકે જેલમાં આવીને બેઠા, ત્યાં તો હાથકડી બંધાઈ ગઈ, પગમાં હાથકડી આવી ગઈ, જેલના દરવાજા બંધ થઈ ગયા, તાળું વાગી ગયું. બાળકી રડી, આટલું થયા પછી માયા છે ને, જે માયાને માથે લેશે ને એને તાળા વાગી જશે, અને મહારાજને માથે લેશે ને તો તાળા મારી દીધા હશે ને કોઈએ, તો પણ બધા તાળા ખોલી નાખશે આ ઠાકોરજી, બધા ખોલી નાખશે. હા, માથે ઠાકોરજીને રાખો, બીજા કોઈને નહીં. બન્યું છે એવું. બાળકીનો રુદન સંભળાય, પહેરેદારો જાગી ગયા, દોડ્યા છે. કંસને અડધી રાત્રે સમાચાર આપ્યા. દોડતો દોડતો કંસ આવ્યો છે ખડગ લઈને. દીકરીને જોઈ અટ્ટહાસ્ય કરો, અરે આ દીકરી મને મારવાની. પગથી પકડીને જામ દિવાલમાં ફેંકી છે.
યોગમાયા અષ્ટભુજા વાળી પ્રગટ છે, આઠ હાથ ધારણ કરીને આકાશમાં પ્રગટ થઈ હા, અને કંસના માંથી એવી લાત મારી, અરે દુષ્ટ તું મને શું મારવાનો, તને મારનાર આ પૃથ્વી પર જન્મી ચુક્યો છે, આમ કહ્યું હા કંસને. એમ થયું, દુનિયાના માણસો તો ખોટું બોલે, આકાશવાણી ખોટું બોલી ગઈ, મારી બેનને બનાવીને આટલા હેરાન કર્યા, મારનાર બીજે ક્યાંક જન્મો છે, માફી માંગી વસુદેવ દેવકીને છૂટા કર્યા છે. કંસ મૂંઝાયો છે, આખી રાત એને ઊંઘાવી નથી, આ બાજુ કનૈયો સૂતો છે, યશોદા પણ ઊંઘમાં છે, આખું વ્રજ પણ ઊંઘમાં છે, પણ કનૈયો કોને કહેવાય, ઊંઘે પણ નહીં ઊંઘવા. કનૈયાને થયું હવે બધું ખેલ પતી ગયો, હવે મારે જગાડવા પડશે બધાને હા, અને હું હું રડવા લાગ્યો કનૈયો. રુદન સાંભળીમાં યશોદા જાગી, બાજુમાં સુનંદા હતી એ પણ જાગી, જોયું, અરે લાલો ભયો યશોદા કો લાલો, ક્યા વાત હે ભાઈ, તાળીઓથી વધાવો યશોદાના લાલાને. બાવરી બની સુનંદા દોડે છે, સવારના પહોરમાં વેલ્લા બાબા નંદ ગાયોની સેવા કરે છે, ગાયોની સેવા કરે છે, ગાયોને ઘાસ નાખે છે. ગૌશાળામાં આવી સમાચાર આપ્યા છે, અરે નંદ નંદ યશોદા કો લાલો ભયો, સાંભળતાની સાથે સોનાની ઉતરી ગળામાં હતી, ઉતારીને સોનાનો હાર સુનંદાને ભેટ આપ્યો છે, મેવા મીઠાઈ ખવડાવ્યા છે. દોડતી દોડતી આખા ગામમાં યશોદા કો લાલો ભયો, યશોદા કો લાલો ભયો. આખા ગામમાંથી વ્રજાંગનાઓ, વ્રજવાસીઓ, ગોપીઓ, મટુકી, માખણ, મિશ્રી લઈને દોડી છે અને ચાલુ કર્યું છે તાળી પાડીને. પ્રેમ સે ગાઈએ માથે પડે તો કઈ એનો વાંક ના ગણશો. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, હરે યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી, યશોદા કે લાલો. બધાય બેસી ના જતા, કોઈ અત્યાર સુધી કલાક બેઠા છો તમે, એટલે કોઈ બેસતા નહીં ત્યાં ખુરશી ઉપર. ભાભાઓ દાદાઓ આ વચ્ચે આવો, બે કલાક બિહારી રાખ્યા તમને, હવે ઉભા થાવ. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે, હો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે, હે સોદા કો લાલો ભયો, એ બોલો જય કનૈયા લાલ કે, હું બોલું એટલે વચ્ચે ઉપાડ લેવાનું. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે, હે સોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કે, હે આખી ઘોડા પાલખે જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે, જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલખે જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલખે ધન ધન ગો ઘોડા પાલકી કનૈયા લાલ કી, હે યશોદા કો લાલો ભયો હે બોલો ઘનશ્યામ કી, હે કંસનો તો કાળ ભયો હે કનૈયા લાલ કી, આથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, અંધેરાનંદ ભયો જય કનૈયા લાલ કી, હે ધન ધન ગોકુળ ગા જય કનૈયા લાલ કી, હે ધન ધન ગોકુળ ભારત કે ભાગ્યધામ જય કનૈયા લાલ કી, હે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, હે નંદ ઘેરા નંદ ભયો હે બોલો ઘનશ્યામ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. બાબા નંદ તણી દરબાર નોબત
बाबानंद तनी दरबार नो बतवाजे रे लो बाबा नंद तनी है दरबार नो बतवागी रे लो बाबा नंद तनी दरबार नो बतवागी रे लो हरि मारा प्रगत्या सर जन हार नीज जान राजे रे लो हरी प्रगट्या सर जन हार नीज जन कारणे रे लो बाबा नंद तने दरबार नौबत वागी रे लो जगदीश नोरे हरे हर कव जो तिलो हर कव जो तिलो हरे हर कव जो तिलो कुमायाज हर कव जो तिलो एक खुबुधि कंस सरी कड़ा खुबुधि कंस सरी बैठो सो नो बात वागी रे लोल बाबा नंद तनी दरबार नो बात वागी रे लो हे बाबा नंद तनी दरबार नो बात वागी रे लोल बाबा नंद तनी दरबार सिटी वाक से बजे वाजी रे लो सिटी वाक से सुमती के रे आंगणे गावे जय जय ध्वनि कर जोड़ नो बात वागी रे लो बाबा नंद तने दरबार नो बात वागे रे लो आरे ठोडले ठोडले तोरण बांध्या रे रतने मंडप छायो रे लो टोडले बांधले टोडले बाग्यो चंदन ली प्यारे लो देखो तू बड़ भाग लाग
सद बड़ भाग लाग बहुत सरस नवल पाग अंतर अनुराग जाग छवि थाग भारी अति विशाल तिलक बाल निरकत जन होत न्याल उन्नत त्रय रेख जाल काल ब्याल हारी विलसित भूषाम बंक चिंता दौर जात संग रग मद भर बीट पंक अंक भमर ज्ञानी जय जय घन श्याम श्याम यम्बुज जगकृत बुदाम सुंदर सुख धाम नाम सावरे गुमानी सुंदर सुख धाम नाम सावरे गुमानी मंद मंद मुख हसंत दाढ़ी मसम समरत महंत संत खंत चंत करके लोभित चित अधर लाल वेल सित वेद रुम प्रवाल राजत अतिशय रसाल ताल बंसी धर के
गावे ने माता हरि गावे ईलो गावे ने माता हरि ने झुलावे ईलो गावे ने माता हरि ने झुलावे ने पारणे सोना ना बो सोना ना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोना ना बो सोना ना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोना ना बो सोना ना बोर झूले नंद किशोर प्यारा ने पारणे कहे मुख रसिया वाल मनो ब्रह्मानंद कहे मुख रसिया वाल मनो ब्रह्मानंद कहे मुख रसिया वाल मनो नौतम छवि नंद नंद हे नौतम छवि नंद नंद मुख सुहास मंद मंद संपद जुद दान चंद चांद जय जय बोले जुगलित कर जोर जोर हे जुगलित कर जोर जोर ठमक जमक ठोर ठोर विमल दान तोर तोर मुरली बाजे गट गट फेर फेर नटवर नाचे हे विलसित चरणारविंद विलसित चरणारविंद कोमल यति प्रेम मिटन बंद छंद सवन बोले प्रसरत जहि पद प्रसंग पुण्य बरित सरित गंग अद विनाश परसी अंग होत अंग डोले राजत मही उर्ध्व रेख वज्र सहित प्रेम रेख ब्रह्मानंद देखत कुर्बानी जय जय घन श्याम श्याम अम्बुज द्रग उदरदा सुंदर सुख दाम नाम सावरे गुमान जीर सुंदर सुख दाम नाम सावरे गुमान बलिजात मैया त्रिक नैया तहत थैया भरी भरी जय रमण राधा मित माधा हरन बाजा श्री हरि ओ रज के विलास प्रेम पासी वदन हासी मंद जु जुद के अतिहासी दुष्ट नासी जनन प्राग चंद जो रस रूप हुलासी अरण्य वासी जय तरी जय रमण राधा मित्र माधा हरण बाजा श्री हरि राधा सुगरी वही किशोरी सांझ
मृदंग कठोरी जोर जोरी माही मोरी बल करी जय रमण राधा मित्र माधा हरन बाधा की हरी तनते त्रिभांगी गोप सांगी प्रिय वो मांगे इक्षरी हो रमण राधा मित्र माधा हरन बाधा श्री हरि जय रमण राधा मित्र माधा हरन बाधा श्री हरि धीरे धीरे सखी उत्सव नो दाड़ो अब तरी आया विनाशी रे आज सखी उत्सव नो दाड़ो अब तरी आया विनाशी रे आज सखी उत्सव नो दाड़ो अब तरी आया विनाशी रे आज सखी उत्सव नो दाड़ो अब तरिया विनाशी रे जैनो वेद वखाणे छे महिमा जैनो वेद वखाणे छे महिमा वेद वखाणे छे महिमा जैनो वेद वखाणे छे महिमा आपो जविलासी रे आज सखी वो सब नो दाड़ो अब तरिया विनाशी रे आज सखी उत्सव नो दान हरे विनाशी रे हरे चालो सखी सब मली नंद तने आंगणिए रे चाल सखी सब मणी जइए नंद तने आंगणिए रे अंतर्गत ये कांतिक वातो अंतर्गत ये कांतिक वातो अंतर्गत ये कांतिक वातो अंतर्गत ये कांतिक वातो अरे उदर दीने भणिए रे आज सखी उत्सव नो दाड़ो अवतरिया विनाशी रे आज सखी उत्सव नो दाड़ो अवतरिया आज सखी उत्सव नो दाड़ो अवतरिया विनाशी रे आज सखी उत्सव नो दाड़ो अवतरिया विनाशी हरे बदत बधाई बधाई रे बाल बाल सब मंगल गावे बदत बधाई बधाई रे बाल बाल सब मंगल गावे बदत बधाई बधाई रे प्रेमी जन कारण हरि प्रगट्या प्रेमी जन कारण हरि प्रगट्या प्रेमी जन कारण हरि प्रगट्या प्रेमी जन
प्रण हरि प्रगट्या सर्वर सुख जाये रे आज सखी उत्सव लो दाड़ो चालो ने पासे जाइए रे पारणिये हो पारणिये नटवर जी चालो पासे जाइए रे पारणिये नटवर जी पोड़ा चालो ने पासे जाइए रे ब्रह्मानंद ना वाला केरा ब्रह्मानंद ना वाला केरा ब्रह्मानंद ना वाला केरा ओ बाल संगाती सहिए रे आज सकी वो सब लो दाड़ो अवतरी आया बिना रे आज सकी वो सब लो दाड़ो अवतरी आया बिना रे जैनो वेद बखाने छे महिमा जैनो वेद बखाने छे महिमा मरे ते आपो जबिला तेरे आज सके उत्सव नो दाड़ो अवतरी आया विनाशी रे तेरी सावरी सूरत ओ तेरी सावरी सूरत छटादार ये मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार मन हर प्राण हरे प्राण हरे मन प्राण हरे तेरी सावरी छटादार मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार मन हर प्राण हरे ये तलक मेरो रे हस चित चोरे तलक मरे रे हस चित चोरे तलक मेरो रे हस चित चोरे तलक मरे रे हस चित चोरे बस कर लीनी सब ब्रजनार ये मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार मन हर प्राण हरे भयो भयो हेमानंद हे प्रेमानंद हे प्रेमानंद हरि कृष्ण छवि तेरी प्रेमानंद हरि कृष्ण प्रेमानंद हरि कृष्ण छवि तेरी प्रेमानंद हरि कृष्ण छवि तेरी राखत गुर बीच धार मन हर प्राण हरे तेरी सांवरी सूरत छटादार अरे पिरामिड के मटके मटके